બાયડની દક્ષિણેશ્વર ગ્રામ પંચાયતની ચૂંટણીનો મામલો તો 21/12/2021ના રોજ યોજાયેલ મતગણતરી બાદ મામલો કોર્ટમાં હતો તો મતદાન માટીના સિક્કામાં એક તરફ સ્વસ્તિક અને એક તરફ એરાના નિશાન હતા તો મતદારોએ ભૂલથી એરાવાળા સિક્કાથી આપ્યા હતા મત તો ચૂંટણી અધિકારીએ કુલ 435 મત કર્યા હતા રદ હાઈકોર્ટે રદ થયેલ મતોની ફરી ગણતરીનો કર્યો હતો આદેશ તો આજે વાત્રક કોલેજમાં યોજાઈ હતી મતગણતરી અગાઉ પરાજિત થયેલ ઉમેદવાર થયા વિજેતા તો ધારાબેન અભયભાઈ પટેલ 526 મતે થયા છે વિજયી તો અગાઉ વિજેતા થયેલ જ્યોતિબેન પટેલ થયા છે પરાજિત તો બાયડની દક્ષિણેશ્વર ગ્રામ પંચાયતની ચૂંટણીનો મામલો તો મતદારોએ ભૂલથી એરાવાળા સિક્કાથી આપ્યા હતા મત તો ચૂંટણી અધિકારીએ કુલ 435 મત કર્યા હતા રદ હાઈકોર્ટે રદ થયેલ મતોની ફરી ગણતરીનો આદેશ કર્યો હતો તો આજે વાત્રક કોલેજમાં મત ગણતરી યોજાઈ હતી અગાઉ પરાજિત થયેલ ઉમેદવાર થયા છે વિજયી તો ધારાબેન અભયભાઈ પટેલ 526 મતે વિજય બન્યા છે તો અગાઉ વિજેતા થયેલ જ્યોતિબેન પટેલ પરાજિત થયા છે હું 21/12/21ના રોજ ચૂંટણી જાહેર પરિણામ કરવામાં આવ્યું હતું જેમાં સ્વસ્તિક અને એરાવાળા મતનું બબાલ થઈ હતી જેમાં એરાવાળા રદ કરવામાં આવ્યા હતા જે બાબતે અમારે શંકાસ્પદ લાગ્યા હતા જેનું અમે કોર્ટમાં રજૂઆત કરી હતી જે મત જજ દ્વારા કોર્ટે અમને ચુકાદો આપ્યો છે અને તે મત માન્ય ગણવાયા છે અને પુનઃ ગણતરી કરવામાં આવી જેમાં મને 183 મત મળ્યા છે જેમાં આજે મને વિજય મળી છે 526 મતે વિજય જાહેર કરવામાં આવી છે.